સુપ્રીમ કોર્ટે આજે ગુલબર્ગ સોસાયટી કૌભાંડના મામલે તીસ્તા સેતલવાડની આગોતરા જામીનની અરજી મોટી ખંડપીઠને સોંપી છે. સાથે કોર્ટે જણાવ્યું હતું કે જ્યાં સુધી મોટી ખંડપીઠ આ કેસને હાથમાં ન લે ત્યાં સુધી તીસ્તા સેતલવાડ અને તેના પતિની ધરપકડ સામેનો મનાઈ હુકમ ચાલુ રહેશે. અગાઉ તીસ્તાએ તેની અને પતિની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, ત્યારે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે તીસ્તા અને તેના પતિની ધરપકડ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે સેતલવાડ અને તેના પતિ સામે 1.51 કરોડની રકમનો દુરુપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગુલબર્ગ સોસાયટી રમખાણમાં માર્યા ગયેલા લોકોની યાદમાં સંગ્રહાલય બનાવવા માટે મોટી રકમ સબરંગ ટ્રસ્ટને દાનમાં મળી હતી. તીસ્તાએ આ મોટી રકમ વિદેશ પ્રવાસ પાછળ ખર્ચી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.